આજે આપણે પાકા સરવૈયાના એટલે કે વાર્ષિક હિસાબો જે છે આપણી અંદર સ્વાધ્યાયના ચેપ્ટર નંબર 5 ધંધાકીય એકમોના હિસાબી પત્રકો જે છે એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જોવું છે. દરેક વિદ્યાર્થી મિત્ર પાસે ટેક્સ્ટબુક હોય અને સાથે હાથમાં બોલપેન અથવા પેન્સિલ જે છે તે પણ જોતા જશે. આની રકમ સમજવી પણ ખૂબ જ જરૂરી છે અને રકમ જે વાંચીએ છીએ આપણે એ રકમનો મતલબ એવો થાય છે કે જે રકમ છે તે રકમની અંદર વાંચવાથી આપણને સમજ પડશે કે ક્યાં ખાતામાં કઈ વસ્તુને આપણે નોટ કરવાની છે, લખવાની છે. એના માટે નીચે આપવામાં આવેલા હવાલાઓ એટલે કે વધારાની માહિતીઓને પણ આપણે ટિક કરવાની છે. સૌ પ્રથમ રેડી કરી રહ્યા છે ફક્ત રકમ. પેલા આવ્યું છે આપણે ટેક્સ્ટબુકમાં મૂડી અને ઉપાડ. તો મૂડી છે એ જમા હોય ને ઉપાડ છે તે ઉધાર હોય. વ્યવસ્થિત ખરીદી અને વેચાણ, તો ખરીદી ઉધાર, વેચાણ જમા. પછી છે માલ પરત, એક જ બાજુ પર છે ઉધાર બાજુ પર, આને કહેવાય વેચાણ પરત. ઉધાર બાજુ પર હોય ને શું કહેવાય, વેચાણ પરત. લખવું તો લખી દેજો ત્યાં માલ પરત, ઉધાર બાજુ છે તો વેચાણ પરત. વટાવ છે, બે પ્રકારના વટાવ છે, એક ઉધારે છે અને એક જમા પણ છે. તો ઉધાર વટાવ જે છે તે આપેલો વટાવ કહેવાય અને જમા છે તે મળેલો વટાવ કહેવાય. ભાડું ઉધાર બાજુ છે એનો મતલબ ચૂકવેલું હોય. લેણદાર અને દેવાદાર આપ્યા છે તો ઉધાર છે એ દેવાદાર અને જમા છે તે લેણદાર. પછી એ પૂછે કમિશન, ઉધાર બાજુ છે એનો મતલબ આપેલ કમિશન. પાછળના પેજ ઉપર આપ્યું છે હુંડીઓ, ઉધાર છે તે લેણી હુંડી અને જમા છે તે દેવી હુંડી. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, મકાન, ફર્નિચર, યંત્રો, મજૂરી, આવક માલ, ગાડા ભાડું. પછી છે 10% બેંક લોન અને તેનું વ્યાજ. તો બેંક લોન છે ને જમા હોય અને વ્યાજ છે ને આપણે બેંકમાંથી લોન લઈ આવીએ એટલે વ્યાજ આપણે આપવું પડે. વ્યાજ આપણા માટે શું બની જાય, ખર્ચ બની જાય. પછી છે આખર સ્ટોક, ઓફિસ ખર્ચા. આ છે કાચો સરવૈયો અને અંદર જે આવ્યું છે ને કાચા સરવૈયામાં દરેકની એક જ અસર થાય. જો હવાલામાં હોય તો બે અસર, બાકી કાચા સરવૈયામાં હોય તો એક જ અસર. હવાલા નંબર 1 આપ્યું છે ₹12,000 નો માલ ચોરાઈ ગયો. તો આગળ તમને ખરીદી આપી છે, જુઓ આપી છે વ્યવસ્થિત ખરીદી, ત્યાં ટીક કરી દો. હવાલા નંબર 1 ખાલી એક નંબર લખી દેવાનો, બરાબર ખરું કરી એક નંબર લખી દેવા. બીજું કહે છે ₹15,000 નો માલ નમૂના તરીકે વહેંચે, તો એ પણ ત્યાં ત્યાં જ ટીક કરી આવ્યો. હમણાં જ આપણે આગળ લેક્ચરમાં જોયું તો હવાલા ખરીદીમાં ટીક કરી દો. એક નંબર લખ્યો ને બાજુમાં અલ્પવિરામ કરીને બે નંબર. ₹16,000 નો માલ આગથી બળી ગયો, તો એ પણ ત્યાં જ ટીક કરો. એટલે કે વ્યવસ્થિત ખરીદી છે ને ત્યાં 1, 2 અને 3 હવાલાઓની અસર તમને ખબર હોવી જોઈએ. એટલે કે એ છે કે મોડે કરવા પડે. ₹15,000 નો માલ ધર્માદામાં આપેલ હતો, એ પણ હવાલો ત્યાં જ, ચોથો હવાલો. ઓકે, હવે બધું ટીક થઈ ગયું છે, કોઈ વસ્તુ બાકી નથી. દાખલાની શરૂઆત કરીએ સાહેબ. દીપકના તારીખ 31/15 ના રોજના પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, આવી રીતના નફા નુકસાન ખાતું, રોજનું પૂરા થતા વર્ષનું નહીં, પાકું સરવૈયું લખવામાં આવે છે. ઉધાર બાજુ હોય છે, જમા બાજુ હોય છે. આમાં પણ ઉધાર જમા અને અહીંયા છે મૂડી દેવા અને મિલકત લેણા તરીકે લખવામાં આવે છે. પછી સાહેબ હવે શરૂ કરીએ છીએ. જે વસ્તુ જે આવતું હોય ત્યાં લખવાનું, મગજની અંદર નમૂના હોય ફટાફટ જાય. તો જો પેલું કહે છે મૂડી અને ઉપાડ, તો આપણને ખબર છે મૂડી અને ઉપાડ ક્યાં લખાય છે, પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. કોષ્ટક આવતું યાદ છે, મૂડી સરવણી પ્લસ વધારો પ્લસ વ્યાજ પ્લસ ચોખ્ખો નફો. આવી જ રીતના બાદ કોની કરતા હતા આપણે, ઉપાડ સરનો હોય પ્લસ વધારો થાય પ્લસ વ્યાજ હોય પ્લસ ચોખ્ખી હોય, જે હોય તે લખીને પછી લાવો. એમાં મૂડી છે જમા હોય ને એ મૂડી હોય. જમા કેટલા રૂપિયા છે, 3,00,000 રૂપિયા. કેટલા લાખ, 3,00,000 રૂપિયા આપણા માટે શું છે, જમા બાજુ. ઉપાડ છે ઉધાર હોય કેટલો છે,
શું વાત છે અક્ષરે સુયોગ્ય જગ્યાએ ફરતી લખવાનું છે સાહેબ નમૂના આવડે તો વ્યવસ્થિત જગ્યા આપણે નોટ કરીએ છીએ જ્યાં આવતું એ બાજુ જો આપ્યું છે વ્યવસ્થિત ખરીદી અને વેચાણ તો બોર્ડ ઉપર ધ્યાન આપજો બધા ખરીદી ક્યાં લખાય છે ખરીદી ક્યાં લખાય છે તો અહીંયા લખીશું વેપાર ખાતાની ઉદાર બાજુ ખરીદી અને જમા બાજુ લખાય છે વેચાણ ઉદાર છે ની ખરીદી હોય ઉદાર કેટલા રૂપિયા છે 8 લાખ જમા છે ને વેચાણ હોય કેટલું છે 12,91,000 અંદર કેમ લખો છો આ છે તે ઇનર કોલમ છે ને આ છે તે આઉટર કોલમ છે આને ન પાડો તો પણ વાંધો નહીં પણ ગણતરીઓ જે થતી હોય પ્લસ માઇનસ અંદરના ખાનામાં કરાય છે બહારના ખાનામાં કરાવ તો મૂળ રકમ જ લખાઈ જાય છે હવાલા ટીક કર્યા છે ખરીદીમાં જો તો કર્યા છે હા કેટલા કર્યા છે પહેલો બીજો ત્રીજો અને ચોથો પહેલો હવાલો વાંચો શું કહે છે રૂપિયા 12,000 નો માલ ચોરાઈ ગયેલ હતો તો હું કેવા છે અન્ય રીતે માલ સામાન ગયો તો અહીંથી હું કરીશું માઇનસ કોનાથી ચોરી થી ગયેલ માલ કોનાથી ચોરી થી માલ ગયો કેટલા રૂપિયાનો માલ ચોરાઈ ગયો સાહેબ 12,000 રૂપિયા તો ખરીદીમાંથી શું કરી દેવાનું બાદ કરીશું એટલે કેટલા રૂપિયા આવશે 7,88,000 એટલે બીજી અસર આપણી પડે હવાલાઓ હોય એટલે કેટલી અસર હોય છે સાહેબ બે અસર હોય છે નુકસાન થયું ને ચોરી થી માલ સામાન જાય તો શું થઈ જાય નુકસાન લખીશ ચોરી થી નુકસાન કેટલા રૂપિયા નું નુકસાન થયું 12,000 વેપાર નફા નુકસાન ખાતાની બીજો હવાલો વાંચો શું કહે છે રૂપિયા 15,000 નો માલ નમૂના તરીકે મફત વહેંચેલ હતો તો એ પણ અન્ય રીતે ગયો ખરીદીમાંથી શું કરીશું માઇનસ જાહેરાત નુકસાન થાય છે ખર્ચ થાય છે કેટલા રૂપિયા નુકસાન થયું 15,000 હજી હવાલો છે ત્રીજો હવાલો છે રૂપિયા 16,000 નો માલ આગથી બળી ગયેલો આગથી તો એ લખીશ માઇનસ અન્ય રીતે ગયો ને આગથી માલ બળી ગયો આગથી માલ કેટલા રૂપિયાનો માલ બળી ગયો હતો 16,000 રૂપિયા ચાલો બાદ બાકી કરો 7,57,000 બીજી અસર આપીશું આપણે આગથી નુકસાન થયું ને વીમો કેવો આગથી નુકસાન કેટલા હજાર નું 16,000 નેક્સ્ટ વાંચો રૂપિયા 1500 નો માલ ધર્માદામાં આપેલ હતો એ પણ અન્ય રીતે જ ગયો માઇનસ ધર્માદામાં આપેલ માલ કેટલા રૂપિયાનો માલ 1500 કેટલા આવશે 7,55,500 કેમ હવે આને બહાર લઈ લીધા જેટલા હતા એ બધા જ હવાલા શું થઈ ગયા પૂરા થઈ ગયા લાખ્યાથી રકમ ક્યાં લઈ લીધી પણ આની બીજી અસર આપવાની ને ધર્માદામાં આપ્યો છે એટલે નુકસાન થયું ખર્ચો થયો તો ક્યાં આપીશ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ધર્માદામાં હવાલાઓ મોઢે હોવા જોઈએ હવાલાઓ મોઢે હોવા મેં તો બધા હવાલા હતા એ આવી ગયા તો હવે તમને નમૂના આવડતા હોવા જોઈશે તો વાંચો પછી ક્યાં પછી આવતા માલ પરત કઈ બાજુ છે ઉધાર બાજુ ઉધાર બાજુ માલ પરત હોય એટલે શું કહેવાય એને વેચાણ પરત કેવું પરત કેટલા રૂપિયાનું છે વેચાણ પરત 50,000 રૂપિયા બાર ના ખાનામાં લખીશ 12,41,000 કેટલા હજાર લખીશ 12,41,000 પછી કહે છે વટાવ ઉધાર છે એ આપેલો વટાવ અને જમા છે તે મળેલો વટાવ ક્યાં લખાય છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશ આપેલ વટાવ ઉધાર છે કેટલા રૂપિયા 6,000 જમા બાજુ શું લખીશ મળેલ વટાવ કેટલા રૂપિયાનો છે 9,000 સોરી 8,000 પછી એક પૂછે આપણને પાઠ્યપુસ્તકમાં પણ વિદ્યાર્થી મિત્રો નજર રાખતા રહીશું ભાડું કઈ બાજુ છે ઉધાર બાજુ આપણે લખીશું
જમા છે તે લેણદાર હોય કેટલા રૂપિયાના છે કઈ જ નથી કરવાનું જે વસ્તુની બાકી જે આવતી હોય ત્યાં લખવાનું છે પછી એ પૂછે કમિશન કઈ બાજુ છે ઉધાર બાજુ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કમિશન કેટલા રૂપિયાનું છે 8000 મેં શું કીધું હવે થોડી વાર પહેલા આ ચેપ્ટરના અંતમાં જોવા જાવ તો શું વાચ્ય અક્ષરે સુયોગ્ય જગ્યાએ જેની જ્યાં જગ્યા છે ત્યાં લખી હેલો આવડી છે શરત એટલે નમૂના માઇટ આવવા જોઈએ કઈ વસ્તુ ક્યાં આવે છે પછી કહે છે ઊંડીઓ ઊંડીઓ છે તો કઈ ઊંડીઓ છે બે છે તો ઉધાર બાજુ છે અને જમા બાજુ પર છે ઉધાર બાજુ છે એની કેવી ઊંડી કહેવાય લેણી ઊંડી એની ઊંડી ઉધાર બાજુ કેટલા રૂપિયા છે 20000 જમા છે તે દેવી ઊંડી કેટલા રૂપિયાની છે 30000 રૂપિયા પાછું વાંચો રોકડ સિલ્લક આપણે ક્યાં કહેવાય મિલકત કહેવાય તો લખીશ રોકડ સિલ્લક કેટલા રૂપિયાની છે રોકડ સિલ્લક 20000 એવી જ રીતના કોણ છે બેંક સિલ્લક કેટલા રૂપિયાનું છે 90000 રૂપિયા નેક્સ્ટ આપ્યું છે આપણને મકાન એ પણ શું થઈ ગયા આપણી મિલકત થઈ ગઈ તો લખીશું મકાન કેટલા રૂપિયાનું મકાન છે 1,00,000 એની નીચે કોણ છે ફર્નિચર એ પણ આપણી શું બની જાય મિલકત બની જાય ફર્નિચર કેટલું છે 40,000 પછી કોણ છે યંત્રો છે યંત્રો પણ આપણા માટે શું થઈ ગઈ મિલકત બની ગઈ તો મિલકત લેણા બાજુ કેટલા રૂપિયાના યંત્રો છે 60,000 પછી એ પૂછે આપણને મજૂરી શું એ પૂછે આપણને મજૂરી મજૂરી ક્યાં લખાશે વેપાર ખાતાની ઉધાર બાજુ કઈ બાજુ લખાશે વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશ અહીંયા મજૂરી કેટલા રૂપિયાની છે 60,000 એની નીચે જ એવું છે વાંચો આવક માલ ગાડા ભાડું ક્યાં લખાશે વેપાર ખાતાની ઉધાર બાજુ લખાશે આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયાનો આપણે પણ 60,000 પછી છે તે બે કમ્બાઈન એકું છે 10% બેંક લોન અને બેંક લોન નું વ્યાજ લોન છે ને જમા હોય દેવું છે શું છે આપણું ભાઈ લખી જો બધા 10% ની બેંક લોન કેટલા રૂપિયાની છે 2,00,000 રૂપિયા કેટલા રૂપિયાની 2,00,000 રૂપિયા અને લોન નું વ્યાજ છે તે આપણા માટે ખર્ચો થઈ જાય કે ઉધાર બાજુ પર છે કઈ બાજુ પર લખીશ લોન વ્યાજ કેટલા રૂપિયા આપ્યું છે સાહેબ 20,000 નેક્સ્ટ આકર્ષક જો હવાલા વાત ને તો બે અસર આપે હવાલામાં છે કે કાચા સર્વેમાં અને કાચા સર્વેમાં હોય એટલે એક જ અસર જે લખાય છે આકર્ષક કેટલા રૂપિયાનો છે આકર્ષણ સ્ટોક મિત્રો 40,000 આપણી મિલકત કઈ કઈ સ્ટોક પડ્યો છે ને મિલકત થઈ ગઈ પછી કહે છે ઓફિસના ખર્ચા સ્પષ્ટ કહી દીધું છે કોણ છે ઓફિસના ખર્ચા અહીં ઓફિસ ખર્ચા કેટલા રૂપિયા છે 1,20,000 રૂપિયા બધું જ હતું આ તો સર્વેને બાકી હો હવાલાઓ બધા અહીં અસર શું થઈ ગઈ આપણે આપી દીધી હવે આપણે શું કરીશું સરવાળા બંધ કરવાના છે શું કરવાના છે સરવાળા બંધ કરવાના છે તો લખી દઈશ જો આ બાજુનો સરવાળો કરો વધી જાય છે કેટલા છે 1,241,000 એ લખીશ 1,241,000 વિદ્યાર્થી મિત્રો બધા જ એલસી વાપરતા હોવો જોઈએ ઓનલાઈન ઓફલાઈન બધા આ બધું જ ત્રણે ત્રણ વસ્તુ એમાંથી બાદ કરો 1,241,000 કાચો નફો કહેવાય અને જે નફા નુકસાન ખાતાની
ઉધાર બાજુ ક્યાં લઈ જવાનો છે નફા નુકસાન ખાતે લઈ જવાનો કેટલા રૂપિયા આવે છે 365,500 ઉધાર બાજુ ઘટે તો કાચો નફો અને જમા બાજુ ઘટે તો કાચી ખોટ હવે આ રકમને અહીંયા લઈ આવવાનું લખવાનું કાચો નફો અહીં લખવાનું વેપાર ખાતેથી ક્યાંથી ₹4,68,000 મિલકત લેણા બાજુ આવે છે ચેક કરવાનું છે ફરજિયાત 7,70,000 જો આ બે બાજુના સરવાળા આપણે સરખા થાય તો અને તો જ આપણો આખો વાર્ષિક હિસાબ સાચો 12 માર્ક્સમાં પૂછાય આ બધી જ વસ્તુઓ જે છે મિત્રો નોર્મલ નથી ખાસ અનુસંધાન રાખજો વેપાર ખાતું નફા નુકસાન આખું સરવૈયું અને હવાલાઓ મગજમાં રમતા હોવા જોઈએ હોવા જોઈએ હોવા જ જોઈએ તો જ આપણને આ વસ્તુ આવડશે અને છેલ્લે આ સરવાળા પણ સરખા થવા જોઈએ આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ.